We were doing mix unit 8, MiG-21. Interesting lesson. एक पोयम वी हैड डन, वी हैड ऑलरेडी कंप्लीटेड अ पोयम ऑन दैट दैट वाज अबाउट अ सोल्जर एंड द लाइफ ऑफ अ सोल्जर, अबाउट फ्रीडम, व्हाट इज ड्यूटी ऑफ अस फॉर फ्रीडम टू अटेन और रिटेन. बराबर ने है कि ना? ये अच्छे पोयम के भूली गया. અવાજ સંભળાય છે ને વિષ્ણુ? કે પછી વિષ્ણુ માઇક મ્યુટ થઈ ગયું. હા મિસ, તો આન્સર આપો કે ગુજરાતીમાં બોલો તો જ આવડે, ઇંગ્લિશમાં બોલે તો રિપ્લાય નો આવે. ઇઝ ઇટ લાઈક ધેટ? ઓકે, ચલો. આજે ઘણી બધી મને વાત કરવી છે, એક્સપ્લેનેશન તો થશે, બટ વિથ દેટ આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ ઓલ્સો. ફેર બુક સ્ટેટસ complete or not, any work karvi she will learn also this unit, we'll discuss about your performances in exams also. Three things we are going to do back to back in today's lecture, right? Hope so. Fair book complete her she ha ke na? Ha miss, pakku. Because when there is a cross checking between the teachers and all that, એવું જાણવા મળ્યું છે કે સ્ટીલ યોર ફેર બુક્સ આર નોટ ધેટ કમ્પ્લીટ. બી રેડી, જેમ સાબિર સરે કીધું કે ઇન સૂન 9th સ્ટાન્ડર્ડ એ રીઓપન થશે વિથ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ ઓફ કોવિડ-19. સ્કૂલ્સ વિલ સ્ટાર્ટ, વિલ રીઓપન ફોર 9th સ્ટાન્ડર્ડ ઓલ્સો. સો બી પ્રિપેર્ડ વિથ ઓલ યોર સ્ટફ એન્ડ એવરીથિંગ. યુ હેવ ટુ કમ ટુ સ્કૂલ, રાઈટ? બી રેડી વિથ ઓલ ધીસ થિંગ. ઓકે, બેક ટુ અ લેક્ચર, બેક ટુ અ ટોપિક, મિક્સિંગ. ઘણી બધી ઇમેજીસ મૂકી છે, કલરિંગ ઇમેજીસ મૂકી છે. વોટ આર એકચ્યુઅલી મિક્સ ફિલિંગ્સ? સી, આ લેસન આખો સોલ્જર ને ઉપર જ આખો છે, અબાઉટ ધી આર્મી, અબાઉટ ધ ફાઇટ ઓફ પ્લેન્સ, અબાઉટ હાઉ ધી સોલ્જર્સ આર બીન ટ્રેન્ડ ફોર વાર કન્ડિશન, હાઉ ધ લાઈફ ઓફ અ સોલ્જર ઇઝ, હાઉ ઇટ ઇઝ હાર્ડ, હાઉ ઇટ ઇઝ ટર્મ. બધી વસ્તુ આ લેસન ની અંદર સમજવાની છે. બટ ફર્સ્ટ, વોટ ઇઝ મિગ? MIG, મિગ એકચ્યુઅલમાં છે શું એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. મિગ એક પ્લેન નું નામ છે, રાઈટ? અને એને ફાઈટર પ્લેન કહેવાય છે. ઇમેજીસ રાખી છે યા પર મિસે, કલરફુલ ઇમેજીસ રાખી છે મિગ પ્લેન ની, ઘણી બધી છે. આ ડિફરન્ટ મિગ ફાઈટર પ્લેન્સ છે વિથ ન્યુમરસ નંબર્સ. તમે જોઈ શકો છો ઇમેજ ને કે એવરી મિગ પ્લેન હેઝ ઇટ્સ ઓન નંબર. જેમ આપણે અત્યારે કરન્ટલી MiG-21 કરીએ છીએ, સેમ લાઈક દેટ આ બધા પ્લેન ના પણ નંબર આપેલા હોય છે, લાઈક 340 અથવા તો 34D, 388 અથવા તો 38B, વોટ એવર યુ કેન સ્પેલ આઉટ, રાઈટ? અલગ અલગ નંબર્સ હોય છે મિગ પ્લેન્સ ના. દેર આર ધ રેન્જ ઓફ ધ મિગ પ્લેન્સ બીકોઝ ધીઝ આર ફાઈટર પ્લેન્સ, વોર કન્ડિશન માં યુઝ થાય છે. પ્રોપરલી ઓબ્ઝર્વ કરજો, ધીઝ પિક્ચર્સ આર નોટ ધેર ઇન યોર ટેક્સ્ટ બુક. ઇમેજીસ ને ઓબ્ઝર્વ કરી અને પછી લેસન ટુવર્ડ્સ વિલ ડાયવર્ટ અવર ટોપિક. એક્ચ્યુઅલ માં અને મિગ નામ શું કામ આપવામાં આવ્યું છે એ પણ આપણે ડિસ્કસ કરવું છે. આ એનો કોકપિટ એરિયા છે, ધ કોકપિટ એરિયા વેર ધ પાયલોટ ટેક્સ ઓફ એન્ડ ડ્રાઈવ ધ મિગ પ્લેન. એક્ચ્યુઅલી આ ટુ સીટર પ્લેન હોય છે, બીકોઝ વોર માં ચાલે છે, યુદ્ધ માં યુઝ થાય છે આ ફાઇટર પ્લેન્સ જે છે. અને એનો કોકપિટ એરિયા છે. કોકપિટ એરિયા મતલબ કે લાઈક વેન યુ ડ્રાઈવ અ સ્કૂટર, ધ હેન્ડલ ઇઝ ઇન યોર હેન્ડ. વેન યુ ડ્રાઈવ અ કાર, ધ સ્ટેરિંગ ઇઝ ઇન યોર હેન્ડ. સ્ટેરિંગ કહો કે ગિયર કહો, વોટ એવર થિંગ ઇઝ ઇન યોર હેન્ડ. સેમ લાઈક ધીસ, વેન અ પાયલોટ ડ્રાઈવ્સ ઓર ટેક્સ ઓફ ધ બિગ પ્લેન્સ, આ એનો એરિયા છે. ધીસ ઇઝ ધ કોકપિટ વેર હી સિટ, વેર હી કંટ્રોલ્સ ધ હોલ એક્ટિવિટી ઓફ ધ ફાઇટર પ્લેન. જો કેટલું કોમ્પ્લિકેટેડ છે, કેટલા બટન છે, જોઈને જ આપણે આમ ચક્કર ચડી જાય કે આ બટન દબાવવું કે આ બટન દબાવવું. ખરી વાત, સાચી વાત કે ખોટી વાત? ઇઝી લાગે છે જોવામાં? કોકપિટ જોવો તો ઇઝી લાગે છે કે આને ડ્રાઈવ કરવું ઇઝી હશે? શું કેવું વોઇસ તમારું? ઓબ્ઝર્વ કરો છો ને જો વોઇસ છે ને? હા હા મેમ. તો ઇઝી
ઈઝી લાગે છે આ ડ્રાઈવ કરું. ના ના કેટલા બધા કલર છે આમ તો જોવો, એનો કોકપીટ નો કલર બ્લુ, એઝ વેલ એઝ જે છે ઓલા બધા માર્જિન બટન્સ છે ધેટ ઇઝ અ બ્લેક કલર. એમાં પણ સ્કેલ્સ આપેલા છે, એઝ વેલ એઝ અ ગિયર બટન્સ આર બ્રાઉન એન્ડ રેડ એન્ડ યેલો એન્ડ વોટએવર કલર. આ બધું યાદ કરવું જરૂરી છે. તો સોચો એ ફાઈટર પ્લેન જે ડ્રાઈવર જે છે જે પાયલોટ છે એને યુદ્ધ નહીં જોવાનું છે, દે હેવ ટુ સી ધ સિચ્યુએશન ઓફ ધ વોર ઓલસો એઝ વેલ એઝ વેન ટુ અટેક, કઈ ટાઈમ પર કઈ જગ્યાએ અટેક કરવાનું છે એ જોવાનું છે. એને 26 ઉપર અટેક કરવાનું હોય ને 27 ઉપર વયો છે તો કેટલું બધું નુકસાન. ઇમેજિન હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ફોર અ પાયલોટ હુ ઇઝ ડ્રાઈવિંગ ધીસ બિગ પ્લેન. જોઈને જ કેટલું કોમ્પ્લિકેશન લાગે છે બીકોઝ ઇટ્સ ટુ હાર્ડ. ઘણા બધા વેપન્સ એના યુઝ થાય છે અને એની નોર્મલ પ્લેન જે આપણે નોર્મલ પ્લેન આપણે યુઝ કરીએ છીએ વોટ વી ફોર ટ્રાવેલિંગ, એના કરતા આની કેપેસિટી ઇટ્સ વેરી હાઈ, ઘણી ઊંચી હોય છે. એને ડ્રાઇવિંગ પેનલ વોટ એવર વી છે ઘણી હાઈ હોય છે. જોઈએ હજી ઇમેજીસ જોઈએ. આ થોડી બ્લર છે બટ બહુ જૂની ઇમેજ છે. જયારે ફર્સ્ટ મિગ પ્લેન્સ ને જયારે રશિયન કંપની મિગ પ્લેન્સ ને છે બનાવ્યા અને જયારે એની ફર્સ્ટ ટેક ઓફ હતી, હવે અત્યારે તો 2021 આવી ગયું અને આ મિગ પ્લેન્સ ને બનાવ્યા છે 18મી સદીમાં. સોચો 18th સેન્ચુરીઝમાં બનાવેલા છે. એ ટાઈમ પર ની ઇમેજ છે. આઈ ફાઇન્ડ આઉટ અ લોટ, કેટલું બધું રિસર્ચ કર્યું છે તમારે લોકોને સમજાવવા. આ ફર્સ્ટ ઇમેજ છે જયારે મિગ પ્લેન્સ ને રશિયન કંપનીએ જયારે બનાવ્યા અને જયારે એનું ફર્સ્ટ ટેક ઓફ થયું તો એ કઈ રીતે મિગ પ્લેન્સ લાગે છે. આઈ નો અ લિટલ બિટ બ્લર છે, બ્લેકિશ છે બટ કલર હું નથી કરી શકતી બીકોઝ ઇટ્સ અ વેરી ઓલ્ડ ઇમેજ. કઈ રીતે જે છે એ સ્ટ્રેટ હોય છે. મિગ પ્લેન્સ જે છે ને જયારે ટેક ઓફ કરે ને જયારે આકાશમાં ઉડે ને ત્યારે સીધા હોય છે લાઈક અ સીધા. અને નોર્મલ પ્લેન્સ કેવા ઉડે છે, આડા ઉડે. એની ફ્લાઇટ હોય છે નોર્મલ પ્લેન, આપણે સ્પાઇસ જેટ માં જઈએ યા ઇન્ડિયન એરલાઇન્સ માં કોઈ બી એરલાઇન્સ માં જાઓ તો ઈ પ્લેન હોય છે, નોર્મલ ટ્રાવેલિંગ પેસેન્જર પ્લેન્સ હોય છે, એ સીધા ચાલે છે મતલબ કે ઓન અ સ્લીપિંગ મોડ. બટ આ મિગ પ્લેન્સ હોય છે ને એકદમ સ્ટ્રેટ લાઈક એન અટેક. તમે એક બાણમાંથી એક એરો ને છોડો તો કેવું સ્પીડ માં જાય છે, એવી રીતે જાય છે. યુ કેન સી ઓલસો કેટલી બધી નીચે ફાયર છે, આગ છે, જોઈ શકાય છે આપણે. So these are the good things, these are the new things about the MiG, કે MiG actual માં છે શું, શું કામ એને ફાઈટર પ્લેન્સ કહેવામાં આવે છે, શું એની કેપેસિટી છે, these things. જોઈએ હજી એક ઇમેજ છે કે શું કામ એને MiGs કહેવામાં આવે છે. Now, આ જે ઇમેજ છે આપણા લેસન ની અંદર ની છે, સ્ટાર્ટિંગ ફર્સ્ટ ઇમેજ છે. હા કે ના, યુનિટ માં પહેલી જ ઇમેજ આપેલી છે મેક 21 એવી રીતે. હા કે ના, મેક જેમ મેં પહેલા જ કીધું કે કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ આ પ્લેન ની એવી ખાસિયત તો શું કામ એને મેગ કહેવામાં આવે છે, MIG. એ MIG નો ફૂલ ફોર્મ શું છે, બાકી તો નંબર્સ ચેન્જ થતા રહેશે. મેં કીધું હોય, we had seen the before images also કે નંબર્સ ચેન્જ થાય છે 365 or 368 whatever but MiG e carry change nahi thai suka mere parents so sure to here had written a little description ek nanakdi we note like je koi ek jan read karo mara mande kon read kare cha me so read karu aur beta karo why is it termed as MiG. MiG. Okay, why is it termed as MiG? Termed એટલે કે કહેવાય, જણાય અથવા તો એને સુકા MiG કહેવામાં આવે છે. મેં કીધું પેસેન્જર પ્લેન્સ ઘણા બધા છે, મિસે કંપની ના નામ આપ્યા, સ્પાઇસ જેટ છે, ઇન્ડિયન એરલાઇન્સ છે, કેટલી બધી કંપનીઓના નામ છે, બટ આને સ્પેસિફિકલી MiG શું કામ કહેવાય છે, કારણ શું છે MiG નું, ફૂલ ફોર્મ શું છે MiG નું, જોઈએ એનું શું નામ આપ્યું છે. કરો બેટા રીડ કરો. એઝ ધ As the Mikoyan Gravich design Borev has given it this name, MiG 21. કોઈ નામ આપ્યું છે ને Mikoyan Gurevich. MI જે છે એ Mikoyan. જો આ બધું કઈ ટેક્સ્ટ બુક માં નથી, this is just to impart your knowledge. You should be
aware of the thing what is MIG actually. तमने खबर होनी जोगे क्या ने MIG नाम सुकाम आपका मायूं जे. Russian company याने design करेलू जे. Not in 20s, but in 18th century पर याने design करेलू जे. We had seen the first image how the MIG had been take off. The first image भी जोएलू जे. Black and white ना. हवे actually MIG नू complete नाम सुशे. तो के कई company. तो के Mikoyan Gurevich. Mikoyan Gurevich Design Bureau. ડિઝાઇન એટલે કે એને આકાર આપો અને બ્યુરો એટલે કે એક આખી કંપની હોય ને એને બ્યુરો કહેવાય. તો એ અને આ પ્લેન્સ જે છે ફાઇટર પ્લેન્સ ને અલગથી ડિઝાઇન કરાય છે નોટ ઓનલી ફોર ઇન્ડિયા બટ ફોર એની ઓફ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ ઇઝ મિગ્સ આર યુઝ Mikoyan Gurevich. એ બ્યુરોએ જે છે અલગ અલગ ફાઇટર પ્લેન્સ અલગ અલગ કન્ટ્રીના હિસાબથી એને ડિઝાઇન કર્યા છે એન્ડ ફોર દેટ અને નામ આપવામાં આવ્યું છે મેગ. સમજાયું? બાકી રેન્જીસ તો એની ફરક પડતી રહી છે. વન અમેરિકાને છે શાયદ 31 રેન્જ નું જોવે છે. ધે યુઝ અ મેગ 31. ઇન્ડિયા યુઝિસ અ મેગ 21. નંબર છે એની રેન્જ છે બટ ધ મેગ ઇઝ અ ટાઇટલ. ફાઇટર પ્લેન્સ હોય છે તો એનું ટાઇટલ છે મેગ થી જ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રહેવી જોઈએ. ધીસ ઇઝ નોટ ધેર ઇન યોર ટેક્સ્ટ બુક. ક્લિયર? મિગ નો ફૂલ ફોર્મ શું છે? તો કઈ Mikoyan Gurevich. આગેના યાદ રહી ગયું? નો યાદ હોય તો પ્લીઝ આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ધીસ થિંગ વુડ બી હેલ્પફુલ ટુ યુ. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? શેલ વી સ્ટાર્ટ ધ સ્ટોરી નાઉ? લેવાઈ ગયો ને? બીકોઝ જયારે ક્યારે કોઈક દિવસ જનરલ નોલેજ ની વાત થાય તો મારા વોઇસ પાછા ન પડવા જોઈએ. કોઈ એમ ન કહે છે કે આને મિગ મિગ ખબર છે, પણ મિગ એક્ચ્યુઅલમાં છે શું એની તો કઈ નોલેજ જ નથી. પાછા ન પડવું જોઈએ. રોજ મારા ઘર તો ઉપર થી નીકળે કોણ મિગ ના મિસ. આવું જો ફાઇટર પ્લેન હોય જોવામાં બધું ફાઇટર પ્લેન જ બેટર લાગે, બટ મે કીધું એમ અલગ હોય છે. ભાવનગર ધીસ ઇઝ નોટ પોસિબલ ઓનલી. ચલો હાલો ઘણી થઈ ગઈ. જેસલ આર્મી ફોર્સ ફોર એક્ઝામ્પલ રાજસ્થાન ની સાઈડ જે છે ઘણી બધી ટ્રેનિંગ આપવામાં આવે છે અબાઉટ ધીસ આર્મી એન્ડ એવરીથિંગ. How the soldiers used to conduct the war conditions and everything. So maybe kadat tame joilu hoy. Even when you go to Maharashtra side tame jao cho to army forces tya jova mane che. When you go towards the Punjab side jova mane che side tamne army force. So maybe kadat mane no tank joilu tank ha joyu hoy. But even real ma bhi joyu hoy, but in Gujarat side I don't think so this is possible to see. If Hashmi has seen, so maybe Hashe. Chalo alo vandu. Maharashtra ma joyu. Haan hoi, Maharashtra ma to ghani moti army force che. So joyu, of course joyu. Kya joyu tu Maharashtra ma? Present kya joyu tu Maharashtra ma dikha? Na, baar gaya tha ne, niya. Haan. Military force che ne? Haan, military force che ne? Military force rakke te, ki squad ki loga ni. અને એક ટેન્ક હતા, બે ટેન્ક હતા ને આખી પાછળ આખી બસ હતી. યસ, આખી ટેન્કર છે અલગ હોય છે. ફાઈટર ટેન્કર આવે ને એ પણ અલગ હોય છે. પ્લેન છે અલગ હોય. લિટરલી જે આપણે જે આર્મી પેન્ટ્સ કે જે ઓલા જે આવે છે ને ડિઝાઇન વાળા ખાખી કલર ના ડિઝાઇન વાળા, ધીસ પ્લેન્સ આર એકચ્યુઅલી આવા જ ડિઝાઇન હોય છે. એના જે ટેન્કર હોય છે, ટેન્કર ઇઝ એવર ડિઝાઇન હોય છે. એને શું કામ એવો ખાખી કલર આપવામાં આવે છે? બીકોઝ જે એરિયા જ્યાં એ લોકો ફાઇટિંગ કરે છે એ એરિયા પર સિટી નથી. ઇટ્સ નોટ અ ડેવલપ એરિયા. ધૂળ મટ્ટી ને એવું છે, તો એની સાથે એની ઇમેજ એની છબી જે છે એ મેચિંગ થઈ જાય, એટલા માટે એને ઈ કલર આપવામાં આવ્યો છે. આર્મી પેન્ટ કયો કે આર્મી ના જે કઈ કોસ્ટ્યુમ્સ કયો કે આર્મી ના જે ટેન્કર્સ કે વોટ એવર બસ કે જે કઈ કયો, એને એટલા માટે એવો રફ લુક આપવામાં આવે છે કે એ જે છે એ એન્વાયરમેન્ટ ની સાથે ભળી જાય. એનિમીને ઈ જે છે એને કહે ને કે ઇલ્યુઝન કરાવે કે ઇટ્સ જસ્ટ અ સેન, બટ એક્ચ્યુઅલમાં જે હોય છે એ સોલ્જર. એટલા માટે એને એવી રીતે ડ્રેસ કોડ અને એવી રીતે બનાવવામાં આવે છે. ફાઇન છે, ઘણું નોલેજ છે મારા બોયઝે. વેરી ફાઇન. ઓકે ચલો, સો ધીસ થિંગ ઇઝ બીન ક્લિયર કે મિગ એને શું કામ કહેવામાં આવે છે, વાય ઇટ ઇઝ ટર્મડ એઝ મિગ. ઓકે, Mikoyan Gurevich એવા એક બ્યુરો એને નામ આપવામાં આવ્યું છે.
इट्स अ रशियन कंपनी अने ये डिजाइन करीने अने मिक्स એવી રીતે ટાઇટલ આપવામાં આવ્યું છે નાવ વિલ સ્ટાર્ટ ધ યુનિટ નાવ જે યુનિટ આપણે વી આર ગોઈંગ ટુ લર્ન ઇઝ અબાઉટ ટુ પર્સન્સ એક તો કુકી છે સે ધીસ ઇઝ નોટ અ સ્ટોરી વન્સ અગેન હું કહી દઉં આ સ્ટોરી નથી હવેના જેટલા લેસન્સ આવશે ધોઝ લેસન્સ આર પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ બધા લેસન્સ ઇટ્સ નોટ અબાઉટ અ સ્ટોરી જેમ આપણે અબુ ચાચાનો સ્ટોરી કરી ગયા જેમ આપણે રસ્કિન બોન્ડની સ્ટોરી કરી ગયા કે નાઇટ જર્ની ઉપર ગયા અને શી વોઝ અટ્રેક્ટેડ વિથ અ ગર્લ હવે એ સ્ટોરી નહીં આવે Now all the units and the lessons are logical, practical. You have to learn it. And then you have to implement it. So we'll start read karta jaso ne lesson me samajhta jaso because some of the words are very much high. Then you read karso, lining se samajho, to samajhma aavshe. But the two persons, main persons in this lesson is K.S. Suresh. Jena cookie keva che. Pat name jenu cookie che. અને બીજો એક પર્સન જે છે ત્યાગી બે પર્સન ઉપર આખો લેસન જે છે આખો બનાવવામાં આવ્યો છે હાઉ કુકી અને ત્યાગી કઈ રીતે અલગ અલગ સોર્ટીઝ સોર્ટીઝ SORTIES સોર્ટીઝ એટલે કે ટ્રેનિંગ નો ટાઈમ જે અલગ અલગ આર્મી પર્સન હોય છે જે સોલ્જર્સ હોય છે એને ટ્રેન કરવાના તો એ ટ્રેનિંગની જે અલગ અલગ ટાઈમિંગ હોય માની લો કે 1 થી 10 રોલ નંબર જે છે સવારે આવવાનું છે તો આ ડે સોર્ટી મતલબ કે એનું કામ જે છે એને ટ્રેનિંગ સવારે આપવાનું છે ધોઝ સેશન ઓફ ટ્રેનિંગ આર ટર્મ્ડ એઝ સોર્ટી લેસન સમજીએ એટલે સમજમાં આવશે કે વોટ આર ધીસ વર્ડ બાકી હું ખાલી બોલીશ તો નહીં સમજો ઓકે હુ ઇઝ રીડિંગ તમે રીડ કરશો ને વસાયા મેમ હું રીડ મેમ મેમ વેરી ગુડ મોર્નિંગ રીડ કરું કરો It is 5 o'clock on a cold February morning. Wing Commander Suresh stepped into a staff car that will take him to an airbase of India's western sector. The black car passes through barrack type houses and stops at the Air Force gate. A uniformed guard recognizes Suresh and slots him smartly behind the gate. Let me explain. Okay, first line che boys evu kahe che it is 5 o'clock. On a cold February morning, मतलब के जे current महीनो अत्यारे चाली रहे हो चे February ना same like that, 5 February चे ठंडी ठंडी morning चे wing commander, wing इतने के जेम के एक building चे example वापस जो एक building चे for example, इन्हों नाम sunflower चे, अबे ये sunflower building ना 4-5 compartment चे like A wing, B wing, C wing, D wing. એવી રીતે કે સુરેશ છે એ પણ એક વિંગ કમાન્ડર છે કમાન્ડર એટલે લાઈક લીડર વોટ એવર વી સે એ કમાન્ડર છે જેને કે સુરેશ વિંગ કમાન્ડર છે સ્ટેપ્સ ઇનટુ અ સ્ટાફ કાર ઓફ કોર્સ એ કમાન્ડર છે વિંગ કમાન્ડર છે મતલબ કે એક લીડર છે તો હવે એ સ્ટેપ્સ ઇન જાય છે કોણ તો કે સ્ટાફ કારમાં જશે ઓબ્વિયસલી છે તમે આર્મી મિલિટરી યુનિટમાં જાઓ તો તમે ખુદના વેહિકલ્સ લઈને નથી જઈ શકતો ઇટ ઇઝ લિટરલી પ્રોહિબિટેડ તમને એન્ટ્રી જ નથી આપતા યુ શુડ હેવ ધેટ બેચ યુ શુડ હેવ ધ વિઝિટિંગ કાર્ડ ઓર સમથિંગ આઈડેન્ટિટી ઓફ યોર કે યુ હેડ કમ હિયર ટુ મિસ એશ એન્ડ ડેશ પર્સન બરાબર બાકી તમને મિલિટરી ફોર્સમાં એન્ટ્રી કરવી ઇટ્સ લાઈક ઇમ્પોસિબલ હે તો યા પર કે સુરેશ ની વાત કરે છે કે સ્ટેપ્સ ઇનટુ અ સ્ટાફ કાર સ્ટાફ ની જે લોકો ની ઓપન જીપ ટાઈપ ની જે કાર હોય છે તાર લગાડેલ હું જે બોલું છું તમે ઇમેજિન કરી શકો છો બીકોઝ યુ હેવ વિઝ્યુઅલાઇઝ ધીસ થિંગ્સ ઇન ટીવી તમે જોયેલું છે આ બધું કે ઓપન જીપ હોય છે લોકોની અને તાર ને હોય છે લાગેલા હોય છે ખાખી કલર ની હોય છે લાઈક ધેટ તો એ સ્ટાફ કાર ની અંદર એ સ્ટેપ્સ ઇન કરે છે ત્યાં આગળ તો કે વિલ ટેક હિમ ટુ એન એર બેઝ વેસ્ટર્ન India's western sector.
જે મિલિટરી યુનિટ જે છે, માની લ્યો કે આ મિલિટરી યુનિટ છે, આ નોર્થ છે, આ સાઉથ છે, આ ઈસ્ટ છે અને આ વેસ્ટ છે, તો કે સુરેશ જે છે ઈ ઇન્ડિયાના વેસ્ટર્ન સેક્ટરમાં ક્યાં ઘણી સ્ટેપ્સ ઇન કરે છે? કોણ? તો કે સુરેશ કુકી જેને કહેવાય છે, એ પોતાની મતલબ કે સ્ટાફ કારને લઈને જે મિલિટરી ફોર્સ નો વેસ્ટર્ન સેક્ટર છે વાપરી જાય છે, બીકોઝ ઇટ વોઝ હિઝ ડ્યુટી ટુ પરફોર્મ એટ વેસ્ટર્ન સેક્ટર. આગળ શું કહે છે? ધ બ્લેક કાર પાસિસ થ્રુ બરાક હાઉસીસ. બરાક, બરાક એટલે શું થાય? ગુજરાતીમાં કહીએ ને સાપ અને ઉંદર જેના દળ બનાવીને લઈ છે એને બરાક કહેવાય. તો નોર્મલી મિલિટરી યુનિટમાં તમે જાઓ ને તો એ લોકોને કોઈ ટેનામેન્ટ નથી આપેલા હોતા, નથી લોકોને એર કન્ડિશન ઘર આપેલા હોય છે. એ લોકોને આવા બેરાક હાઉસીસમાં રહેવું પડે છે વેર ધેર ઇઝ નો ફેસિલિટી. ઘણી વખત તો વોર કન્ડિશન ઉપર એ લોકોને મોકલવામાં આવે તો દે હેવ ટુ લિવ ઇન ધ ટેન્ટ્સ, તંબુમાં રહેવું પડે છે. બાકી બરાક હાઉસીસ, એ લોકોના જે હાઉસીસ હોય છે એ ગાર માટીના બનેલા હોય છે, નોટ લાઈક અસ મસ્ત મજાના વેલ કહીએ ફર્નિશ્ડ હાઉસીસ હોતા નથી. અહીંયા પર એ બધી વસ્તુને એક એક વર્ડને એ લોકોએ સ્પેસિફાઈ કરીને કીધું છે કે કે સુરેશની જે બ્લેક કલરની કાર પાસ થાય છે તો ક્યાંથી પાસ થાય છે? બરાક ટાઈપ હાઉસીસ, એટલે કે જે ઓલા દર કહે જેમાં આ લોકો રહે છે, દર જેવું કે સાપ કહો કે ઉંદર કે જે કઈ કહો, ધ વે દે યુઝ ટુ મેક ધર હાઉસીસ, એવા હાઉસીસમાં આ લોકો રહે છે. પછી શું કહે છે? એન્ડ સ્ટોપ સેટ એન એર ફોર્સ સિક્યુરિટી ગેટ. તમને એક સેક્ટરથી, માની લો કે આ ચોરસ કલરનું આ જે રેક્ટેન્ગ્યુલર છે એ તમારું એરફોર્સ યુનિટ છે ઇન્ડિયાનું, અલગ અલગ સેક્ટરમાં તમને જવું હોય તો એર ઇઝ અ ગેટ. ત્યાંનો ઇન્સાન પણ અગર એને એન્ટ્રી લેવી હોય તો હી હેઝ ટુ શો હિઝ આઈડી કાર્ડ. એને વેસ્ટર્ન થી લઈને ઈસ્ટર્ન સેક્ટર પર જવું હોય તો એને ગેટ ઉપર એને એનું આઈડી કાર્ડ બતાડવું પડે છે. હી હેઝ ટુ શો હિઝ આઈડેન્ટિટી, ધેન ઓનલી હી ગેટ્સ ધી એન્ટ્રી ઇન ધ યુનિટ. તો યહાં પર એક એક વસ્તુ એ લોકોએ સ્પેસિફાઈ કરી છે કે એરફોર્સ સિક્યુરિટી ગેટ, IAF નું જે એરફોર્સ સિક્યુરિટી ગેટ છે વાપરી એન્ટ્રી કરે છે. કોણ કરે છે? તો સુરેશ, જેનો પેટ નેમ છે કુકી. જે બધું હવે આવશે બધી વસ્તુઓ, બટ મેં પહેલેથી કહી દીધી છે. આફ્ટર ધેન ધેટ, એ પછીની લાઈન શું કહી છે? અ યુનિફોર્મ્ડ ગાર્ડ. યુનિફોર્મ એટલે કે ત્યાં આગળના જે કઈ ગાર્ડ હોય છે, કે સોલ્જર્સ કયો કે આર્મી મેન કયો, દે આર લિટરલી કમ્પલસરી ફોર ધેમ ટુ બી ડ્રેસ્ડ ઇન ધ આર્મી યુનિફોર્મ. એ લોકોને જેમ તેમ નો ચાલે. અગર એક આર્મી પર્સન, એક સોલ્જર ને 3 બેચીસ ની એની આઈડેન્ટિટી છે તો એને 3 બેચ કમ્પલસરી એના યુનિફોર્મ પર હોવા જોવે. એવું નો ચાલે કે હું આજે 2 બેચ લગાડીને ત્રીજો મને ઘરે ભૂલાઈ ગયો, મારા બરાક હાઉસ ની અંદર રહી ગયો, નો ચાલે. હી હેઝ ટુ બી ઇન કમ્પ્લીટ યુનિફોર્મ. દેટ ઇઝ ધી આઈડેન્ટિટી ઓફ અ મિલિટરી પર્સન, કે લોકો કેટલા પંક્ચ્યુઅલ હોય છે અબાઉટ ધેર ડ્રેસિંગ. તો યહાં પર એકદમ બ્લન્ટ કીધું છે, યુનિફોર્મ ગાર્ડ, વેલ ડ્રેસ એક યુનિફોર્મ ગાર્ડ એક ઉભો છે ગેટ ઉપર, એરફોર્સ ના ગેટ ઉપર. રેકોગ્નાઇઝિંગ, રેકોગ્નાઇઝ એટલે કે પહેચાની લેવું. ફોર એક્ઝામ્પલ, કેમ હું તમને અવાજથી ઓળખી લઉં છું કે આવા જાનો છે, આવા જાનો છે. સેમ લાઈક દેટ, ત્યાં તો ઘણા બધા કામ કરે છે મિલિટરી ફોર્સમાં. થાઉઝન્ડ એન્ડ થાઉઝન્ડ સોલ્જર્સ આર ધેર એન્ડ થાઉઝન્ડ ઓફ વિંગ કમાન્ડર, વોટએવર કે સુરેશ જેવા પણ ઘણા બધા મિગ ચલાવનાર પાયલોટ્સ પણ છે. બટ ધીસ યુનિફોર્મ ગાર્ડ યાર રેકોગ્નાઇઝ કરી લે છે સુરેશને, કુકીને પહેચાની લે છે એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. ખબર છે તમને કે આ જે મિલિટરી ફોર્સ હોય ને એ લોકોને સેલ્યુટ કરવાની સ્ટાઇલ અલગ અલગ હોય છે એ લોકોની બેચીસ પ્રમાણે. એ લોકોને જેટલા બેચ હોય ને, અગર એક બેચ હોય એના શોલ્ડર ઉપર એ લોકોને બેચ મૂકવામાં આવે છે યુનિફોર્મ ઉપર. ખબર છે ને આ બધી વાત? તો તમે જોયેલું છે આ બધી વસ્તુ, કાં તો સ્ટાર હોય કાં તો બેચ હોય એવી રીતે મૂકવામાં આવે છે. ખબર છે ને? હા કે ના? સ્ટાર હોય પોલીસમેન માં આવે અને જે બેજીસ હોય આર્મીમેન માં આવે. હા, તો એવી રીતે જે છે એ લોકોને એના બેચીસ અને સેલ્યુટ કરવાની, સલામી આપવાની સ્ટાઇલ અલગ હોય છે. બધા એ લોકો એક રીતે સલામી નથી આપતા.
તો યા પર એકદમ ક્લિયર કટ એ લોકો એક એક લાઈન ને બહુ પ્રિસાઇસ લીધી છે તે ગાર્ડ જે છે કે કેસ સુરેશ એટલે કે કુકી ને ઓળખી જાય છે અને એની એની પોઝિશન ની હિસાબ થી અને એ સલ્યુટ સ્માર્ટ એની જે પોઝિશન જે કરી હશે એનો હતો હશે એ પ્રમાણે એને સલ્યુટ કર્યું છે રાઈટ સો ધીસ વોઝ ધ સ્ટાર્ટિંગ થિંગ ઓફ ધીસ લેસન જોઈએ હજી આગળ શું કહ્યું છે કરો રીત ગળો માનવ બિહાઇન્ડ ધ ગેટ ઈચ મેમ આ ઈચ અંડર ડિફરન્ટ કમાન્ડર ન્યાથી બાકી હતું કરો ચલો રીત કરો બિહાઇન્ડ of IAF squadron each under a different commander K. Suresh called S. Kuke commands 321 squadron okay. at 520 માનો let me explain મને સમજાવવા પણ દો because wordings ઘણા hard છે આમનામ read કરીને નહીં સમજાય let me explain એના પછીની લાઈન શું કહે છે behind the gate stand the MiG of IAF squadron બિહાઇન્ડ ધ ગેટ એટલે કે જે સિક્યુરિટી ગેટ ઉપર કુકી એન્ટ્રી મારી જ્યાં આગળ એને જે યુનિફોર્મ ગાર્ડે રેકોગ્નાઇઝ કરી લીધો એને સલામી આપી એન્ટ્રી થઈ ગયો એ ગેટ ની અંદર અને ઈ ગેટ ની પાછળ બિહાઇન્ડ ધ ગેટ એટલે કે ગેટ ની પાછળ શું ઉભું છે તો કે મિક્સ ધ ફાઈટર પ્લેન ટ્રેનિંગ માટે જાય છે કે સુરેશ ને કામ એકચ્યુઅલી ટ્રેનિંગ આપવાનું જ છે એ ઘણી બધી ફાઇટિંગ યુદ્ધ ટાઈમ પર વોર કન્ડિશન્સ એ જોયેલા છે વોર કરેલી છે તો ફોર ધેટ આ પર્સનને એના માટે ઓર્ગેનાઇઝ કર્યો છે કે એ સોલ્જર્સને જે છે એ ફાઇટ કઈ રીતે કરાય વોર કઈ રીતે કરાય એની નોલેજ આપે તો હી ઇઝ ધેર જેમ મિગ ઉભું છે ઓફ IAF ઇન્ડિયન એરફોર્સ IAF નો ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન એરફોર્સ અને સ્ક્વાડ્રન અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એને કહેવાય છે યા તો પછી સોલ્જર્સ જે એને કહેવાય છે ઈચ અંડર ડિફરન્ટ કમાન્ડર એક એક ગ્રુપ હોય ને એને સ્ક્વાડ્રન કહેવાય છે એક એક ગ્રુપ ને સ્ક્વાડ્રન કહેવાય છે તો એમ કે છે ઈચ અંડર ડિફરન્ટ કમાન્ડર એક એ ગ્રુપ છે 10 જણાનું એક બી ગ્રુપ છે બીજા 10 નું એક સી ગ્રુપ છે ત્રીજા 10 જણનું એવા ઘણા ઘણા એવા ગ્રુપ્સ ઉભેલા છે જેને સ્ક્વાડ્રન કહેવાય અને ઈ એક સ્ક્વોડ્રન નો લીડર જે છે એ કે સુરેશ છે જેનું પેટ નેમ શું છે તો કે કુકી એની ઓળખાણ શું છે મિલિટરી સ્ક્વોડ ની અંદર તો કે એને કુકી કહીને બોલાવવામાં આવે છે નોર્મલી મિલિટરી ના એક રૂલ હોય છે મોસ્ટ પ્રોબ્લી જયારે લોકો ટ્રેનિંગ સેશન ઉપર જાય તો વોર સેશન ઉપર જાય લોકો એના આખા નામ થી નથી બોલાવતા દે કોલ ધેમ વિથ ધ શોર્ટ નેમ્સ ઓન નિક નેમ્સ ઓનલી બીકોઝ નામ ઘણું ઇમ્પોર્ટન્ટ છે વન્સ ધ એનિમી પર્સન રેકોગ્નાઇઝિસ યોર નેમ અગર એને ખબર પડી છે તો ડેશ 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 આનું નામ છે ધેટ ઇઝ વેરી હાર્મફુલ ફોર ધેમ તો એ લોકો આવી રીતે પેટ નેમ્સ નિક નેમ્સ રાખે જ છે ટુ મેક ધર આઈડેન્ટિટી લેટ સી આગળ શું કહે છે હજી કરો બેટા રીડ કરો આગળ ઓકે 321 સ્ક્વોડ્રન એટલે કે જે 321મી જે સ્ક્વોડ્રન હતી જે ગ્રુપ હતું એને એ કમાન્ડ કરે છે એને લઈ જાય છે કોણ લઈ જાય છે તો કે કેએસ સુરેશ એને ટ્રેનિંગ માટે લઈ જાય છે હવે જોઈએ કુકી કઈ રીતે એને ટ્રેનિંગ સ્ટાર્ટ કરે છે કરો માનવ રીત કરો આગળ એટ 520 કરો બેટા રીડ કરો કેમ સાયલેન્ટ થઈ ગયા વોઇસ અવાજ આવે છે મિસલો હા તો પછી રીડ કરો અગર માનવ નથી તો કોઈ બીજું રીડ કરો મેં શું કરું હા કરો રીડ એમાં રાનત ને જોવાની માનવ લેફ્ટ થઈ ગયો તો માનવ ને મૂકો બીજો રીડ કરો ઇટ્સ 5 ઓક્લોક ઓન ધ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ યાને દીકરો સેકન્ડ પેરેગ્રાફ આવી ગયા હશે આપણે એટ 5:20 am ફર્સ્ટ પેરેગ્રાફ તો મિસે આખો સમજાવી દીધો કેટલી બધી ડિટેલ્સ હતી એમાં કેટલી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ હતી આપણે આવી ગયા સેકન્ડ પેરેગ્રાફ ઉપર એટ 5:20 am મિસમાં બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવશે એ તો આવશે બીજા ટીચર દીકરા હોય એટલે એને એ વસ્તુને ધ્યાન ન રાખો તમે રીડ કરો મારો અવાજ એકદમ ક્લિયર આવે 5
2 a.m. QK is in a flight planning room. There are maps and information charts on the walls. Today order. Identification. Today's order of QK is an air strike at Batala, Punjab at 7 a.m. He will lead a two-plane formation against enemy 7th Armored Brigade of a hostile country. ओके म्यूट अप करी देजो તમારો માઇક રશ્મિ થેન્ક યુ સો મચ એના પછીનો સેકન્ડ પેરેગ્રાફ જે છે ધેટ સેઝ અબાઉટ હાઉ કેએસ સુરેશ એને જે ડ્યુટી આપવામાં આવી છે કુકીને ફોર એક્ઝામ્પલ જે મારી ડ્યુટી છે ટુ મેક યુ લર્ન ઇંગ્લિશ એવી રીતે કુકીને ડ્યુટી આપી છે 5:20 ના સોચો 5:20 અને ઠંડીની સુબહમાં ઉઠી અને તમારા વર્કિંગ એરિયા પર પહોંચી જવું એટલે કેટલું ટફ રહી છે પ્લાનિંગ રૂમ કોણ તો કે કેએસ સુરેશ જેનું નામ કુકી છે આપણું આગળ શું કીધું છે પ્લાનિંગ રૂમ માં શું છે તો દેર આર મેપ and identification charts maps એટલે કે નકશા અને identification એટલે કે અલગ અલગ કોઈની પહેચાન કરવા માટેના લોજિકલી જે સાઇન બોર્ડ જોઈ છે સાઇન લેંગ્વેજ હોય છે એના ચાર્ટ જે છે આવી બધી વસ્તુઓ એના પ્લાનિંગ રૂમની વોલ ઉપર છે એ લગાડેલું છે વર્ડ્સ ને સમજો ટિપિકલ વર્ડ છે થોડા હાર્ડ વર્ડ છે કર ઇન્ટરેસ્ટ નહીં લે તો આ લેસન હાર્ડ લાગશે યુ વિલ નોટ લર્ન એનીથિંગ વન્સ અગેન રિપીટ આઉટ કરું છું 5:20 ના જે આપણે આગળ આખી બધી જે વાત કરી ને કે 5 o'clock કોલ્ડ મોર્નિંગ જ્યારે કે સુરેશ જે છે પોતાના આ બેરેકમાંથી નીકળે છે પોતાના જે કંઈ હોસ્ટેલ જે કંઈ કયો એમાંથી નીકળે છે આવી ડ્રાઈવ્સ કેવી રીતે સ્ટાફ કારમાં જાય છે જે બ્લેક કલરની છે કાર પાસ થાય છે તો વચ્ચે ને બરાક હાઉસીસ મળે છે જેમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના સોલ્જર્સ જે રહી છે વેસ્ટર્ન સેક્ટરમાં જાય છે સિક્યુરિટી ગેટ ઉપર એને ગાર્ડ જે છે એને રેકોગ્નાઇઝ એને પહેચાની લે છે એટલે પહેચાનતાની સાથે જ સેલ્યુટ કુકી જે એને અલગ એના હોદ્દા પ્રમાણે એને સેલ્યુટ કરે છે અંદર જાય છે ગેટની અંદર જાય છે તો કુકી શું જોવે છે કે એક મિગ પ્લેન ફાઇટર પ્લેન ઇઝ સ્ટેન્ડિંગ લેન્ડેડ છે અને અલગ અલગ સ્ક્વોડ્રન જે છે ગ્રુપ્સ ઉભેલા છે એમાંથી 321 સ્ક્વોડ્રન ને કમાન્ડ કરે છે 321 સ્ક્વોડ્રન ની કમાન્ડ કરે છે કે ધેટ ગ્રુપ વિલ કમ વિથ કુકી અને એને જે છે એ કઈ રીતે ટ્રેનિંગ આપવી વોર કન્ડિશન ની એને ટ્રેનિંગ આપવાનું છે હવે એના પછીનો સેકન્ડ પેરેગ્રાફમાં જઈ 520 એના પ્લાનિંગ રૂમમાં પહોંચે છે એના વેર ઇઝ ધીસ ઓફિસ ઈ ઓફિસ ની અંદર નું આઈડેન્ટિફિકેશન આપ્યું છે કે એની ઓફિસ કેવી છે કે ધેર આર મેપ્સ નકશાઓ છે ઓફકોર્સ હી ઇઝ એન આર્મી મેન હી ઇઝ અ કમાન્ડર ચીફ કમાન્ડર છે વિંગ કમાન્ડર છે તો એને હરેક વસ્તુની એરિયાની એને જે આ જોવી દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ પર્સન તો એના પ્લાનિંગ રૂમમાં મેપ્સ લાગેલા છે આઈડેન્ટિફિકેશન ચાર્ટ જે છે એ બધું એના વોલ ઉપર દિવાલ ઉપર ચિપકાવેલું છે Today's order for cookie. આજનો order cookie માટે શું રાખ્યો હતો એના commanders military officers an air strike એટલે કે એને એક નાટકીય વોર કન્ડિશન બતાવવાની છે કોને બતાવવાની છે જે સ્ક્વોડ્રન એને આપવામાં આવ્યું છે 321 એ સ્ક્વોડ્રન ના સોલ્જર્સ ને એને કઈ રીતે યુદ્ધના ટાઈમે કઈ રીતે રિએક્ટ કરાય કઈ રીતે ઇનેક્ટ કરાય દેટ હી હેઝ ટુ મેક ધેમ લર્ન કઈ જગ્યાએ એના એર સ્ટ્રાઇક કરવાની છે અટેક કરવાનો છે તો કે બતાલા એક નાનકડું ગામ જે છે વસ્તી ઓછી છે એ બતાલા નામનું ગામ જે પંજાબમાં આવ્યું છે પંજાબમાં બતાલા ગામ
नॉलेज આપવાની છે કે અગર દુશ્મનો આપણા પર એટેક કરે યા તો આપણે એટેક કરવાનો મોકો મળે તો કઈ રીતે રિએક્ટ કરાય, કઈ રીતે વસ્તુઓ થાય છે એ બધી ટ્રેનિંગ આપવા માટે અને અગેન્સ્ટ એનિમી એટલે કે એક્ચ્યુઅલમાં એનિમી કોઈ છે નહીં બટ એરફોર્સ નું જે બીજું પ્લેન છે એને એનિમી બનાવશે અને એ શીખવાડશે કઈ રીતે એટેક અને વોર કન્ડિશન થાય છે અને આગળ જે બધી ડિટેલ્સ આપી છે 17th આર્મર્ડ બ્રિગેડ ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી એટલે કે આપણો જ તે એક બીજો પ્લેન છે યુઝ કરશે અને ટ્રેનિંગ આપવામાં આવશે. ક્લિયર? હવે ક્લિયર થયો? વર્ડ્સ ને બધાના થોડાક હાર્ડ વર્ડ છે બટ યુ ઓલ હેવ ટુ લર્ન. હા કે ના ક્લિયર? બીકોઝ ટાઈમ ઇઝ અપ, 9:31 થઈ ગઈ છે. કન્ક્લુડ કરીએ, ચેપ્ટર ને રીડ કરજો, વન્સ અગેન રિપીટ આઉટ કરીએ ગૂગલ મીટ ની સ્ક્રીન ઉપર, વન્સ અગેન રિપીટ આઉટ કરીએ. જો આ લેસન ને તમે રીડ કરશો તો જ આવડશે, બાકી નહીં આવડે. ધીસ લેસન ઇઝ વેરી મચ હાર્ડ, સમ વર્ડ્સ આર વેરી મચ ટિપિકલ. યુ હેવ ટુ રીડ ધેટ લેસન, યુ હેવ ટુ પ્રિપેર ફોર ધેટ લેસન. વન્સ અગેન રિપીટ આઉટ કરીએ તો ટુ પેરેગ્રાફ કર્યા આપણે ખાલી આજે આના, બટ વી હેડ સીન મેની ઓફ ધ ઇમેજીસ ઓફ મિગ. વોટ આર મિગ? એકચ્યુઅલી મિગ શું કામ નામ આપવામાં આવ્યું છે તો કે મિકોયન ગુરેવિચ બ્યુરો એને એક નામ આપ્યું છે મિગ, તો ફોર દેટ ઇટ ઇઝ ટર્મ્ડ એઝ મિગ, એટલા માટે એને મિગ કહેવામાં આવ્યું છે. પછી કે સુરેશની એન્ટ્રી જોઈ, રિયલ પર્સન છે, કોઈ આઈડેન્ટિફાઈ કે નોર્મલ પર્સન નથી કે હાલો એક કેરેક્ટર ને નામ આપી દીધું એક કાર્ટૂન કેરેક્ટર. નો, હી ઇઝ અ રિયલ પર્સન, બરાબર? તો એવી રીતે બધી ડિટેલ્સ એની જોઈ. બાકીની ડિટેલ્સ કઈ રીતે કે સુરેશ જે છે એ સ્ક્વોડ્રન ને શીખવાડે છે એટેક કરવું, દેટ વિલ સી ઓન અવર નેક્સ્ટ લેક્ચર. મોસ્ટ પ્રોબેબલી થર્સડે તો નહીં આવશે, ઉત્તરાયણ છે, તો એના પછીના લેક્ચરમાં, દેટ ઇઝ ઓન સેટરડે, will learn about that. બાકી ક્લિયર ને જે બે પેરેગ્રાફ પેરા, because હું પૂછીશ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. મિસ એક નાના નાના વર્ડ પૂછશે, વોટ આર મિગ્સ, વોઝ ધ પર્સન, કઈ રીતે ને રેકોગ્નાઇઝ કરે છે ને એવરીથિંગ. ક્લિયર? યસ કે નો માં મને આન્સર આપો. મને રેઝ હેન્ડ કરીને આન્સરમાં કોઈ રસ નથી, મને તમારો અવાજ સાંભળવો બહુ ગમે છે. યસ મેમ. ઓકે. યસ મેમ. ઓકે ચલો, તો સી યુ ઓન સેટરડે, બીકોઝ થર્સડે તો ઉત્તરાયણ છે. સો હેપી એન્ડ સેફ ઉત્તરાયણ, પ્રોપરલી સોશિયલ ડિસ્ટન્સિંગ ની સાથે ઉત્તરાયણ ને એન્જોય કરજો પ્લીઝ. સી યુ ઓન સેટરડે ઓન વીકેન્ડ. ચલો બાય, ટેક કેર અને રીડ કરીને આવજો. ધેર ઇઝ નો હોમવર્ક ફોર ટુડે, જસ્ટ રીડ કરજો લેસન. રિટન હોમવર્ક કાંઈ નથી, ઓનલી રીડિંગ રીડિંગ રીડિંગ. ઓકે ચલો. ઓકે.